હેલો એવરી વન ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર મિત્રો આપણે આના આગળના વિડીયોની અંદર ટેન્સના પચીસ એમસીક્યુઝ જોયા હતા અને પરીક્ષાની અંદર એ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય તો આપણે કેવી રીતે જવાબ આપી શકીએ એ સમજૂતી પણ મેળવી હતી હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ જ સિરીઝને છવ્વીસમાં નંબરના ક્વેશ્ચનથી કન્ટિન્યુ કરવાના છીએ એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે એ વિડીયોને ન જોયો હોય તો જોઈ લેજો એ જ રીતે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ્યાં તમને આ પીડીએફ મળી જશે ચલો મિત્રો આગળ વધીએ તો સૌથી પહેલા તમારી સામે ગયા નંબરનો છે લુક એટ બ્લેક ક્લાઉડ્સ ખાલી જગ્યા હવે મિત્રો સામાન્ય રીતે આપણને એવું શીખવાડવામાં આવેલું હોય કે વાક્યની અંદર લુક આવેલું હોય એટલે આપણે ચાલુ વર્તમાન પ્રયોગ કરવાનો હોય પણ અહીંયા વાક્યનો અર્થ શું થાય છે કે પેલા કાળા વાદળો તરફ જુઓ વરસાદ વરસશે અથવા તો વરસાદ વરસવા જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે એટલે અહીંયા શું વાત કરેલી છે મિત્રો કે આપણે આ જે કાળા વાદળ છે એને જોયા પછી આપણને એવું લાગે છે કે ભાઈ નજીકના સમયમાં વરસાદ વરસવો જોઈએ તો અહીંયા આપણે કયો નિયમ લાગુ પાડી શકીએ તો કે જ્યારે નજીકના ભવિષ્યની થશે એવી ક્રિયા બરાબર અથવા બીજા શબ્દોમાં કહીએ તો થનાર ક્રિયા અહીંયા આપણે કાળા વાદળ જોયા તો આપણે શું લાગ્યું કે ભાઈ વરસાદ હવે થોડીક વારની અંદર શરૂ થવો જોઈએ બરાબર તો શરૂ થવા જઈ રહ્યો છે અથવા તો વરસાદ વરસવા જઈ રહ્યો છે એવી આપણને નજીકમાં લાગતી કોઈ ક્રિયા હોય તો એવા સમયે આપણે ભવિષ્યના અર્થ માટે એક વિશેષ વાક્ય રચનાનો પ્રયોગ કરતા હોઈએ છીએ કઈ વાક્ય રચના તો કે ટુબીનું રૂપ પ્લસ ગોઈંગ ટુ પ્લસ મૂળ રૂપ બરાબર તો અહીંયા આપણે ઓપ્શન ડી ની અંદર એ વાક્ય રચના જોવા મળે છે ઇઝ ગોઇંગ ટુ રેઇન અહીંયા ટુ બીનું રૂપ એટલે અહીંયા ઇઝ આવી ગયું આ ગોઇંગ ટુ અને મૂળ રૂપ રેઇન આવી ગયેલું બરાબર તો અહીંયા લુક એટ ધોઝ બ્લેક ક્લાઉડ્સ ઇટ ઇઝ ગોઇંગ ટુ રેન પેલા કાળા વાદળો તરફ જુઓ વરસાદ વરસવા જઈ રહ્યો છે બરાબર અથવા તો વરસાદ હમણાં થોડી વારની અંદર વરસશે તો અહીંયા આપણે સાચો જવાબ ઓપ્શન ડી સિલેક્ટ કરીશું ચલો આગળ વધીએ સત્યાવીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ એવરી લાસ્ટ વીક માય આઠ ખાલી જગ્યા અગ્લાસ હવે મિત્રો જે લોકોએ એવરી ડે ના આધાર ઉપર એવું તૈયાર કર્યું હોય કે ભાઈ એવરી આવે એટલે વાક્યની અંદર સાદો વર્તમાન કાળ આવે અથવા તો જે લોકોએ લાસ્ટ વીક તૈયાર કર્યું હોય અને એવું તૈયાર કર્યું હોય કે ભાઈ લાસ્ટ વીક આવે એટલે સાદો ભૂતકાળ આવે તો એ બંને પ્રકારના લોકોને અહીંયા કન્ફ્યુઝન થાય કેમ તો કે અહીંયા બંને શબ્દો આવ્યા છે હવે આ વાક્યનો અર્થ શું થાય છે તો કે એવરી લાસ્ટ વીક ગયા અઠવાડિયાના દરેક દિવસે માય આન્ટ ખાલી જગ્યા અગ્લાસ મારા કાકીએ એક ગ્લાસ તોડ્યો અહીંયા બ્રેક એટલે તોડવાની વાત છે બરાબર તો ગયા અઠવાડિયાના દરેક દિવસે મારા કાકીએ એક ગ્લાસ તોડ્યો તો અહીંયા ભૂતકાળની નિયમિત ક્રિયાની વાત છે બરાબર બરાબર ભૂતકાળ એટલે તો અહીંયા ભૂતકાળની નિયમિત ક્રિયાની વાત છે કે ભાઈ ગયા અઠવાડિયાના દરેક દિવસે ગ્લાસ તોડ્યો એવું નહીં કે એક દિવસ તોડ્યો બે ત્રણ દિવસ ગયા એવું નહીં આખા અઠવાડિયાના દરેક દિવસે એમને ગ્લાસનું ગ્લાસ તોડ્યું છે બરાબર તો જ્યારે ભૂતકાળની નિયમિત ક્રિયા દર્શાવવી હોય ત્યારે આપણે કયા કાળનો પ્રયોગ કરીએ છીએ તો કે સાદા ભૂતકાળનો બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી શકીએ કે ભાઈ જ્યારે હું ગાંધીનગર રહેતો ત્યારે દર શનિવારે મૂવી જોવા માટે જતો હતો તો અહીંયા ગાંધીનગર રહેતો હતો એ ભૂતકાળની વાત થઈ અને એ વખતે દર શનિવારે મૂવી જોવાની ક્રિયા રેગ્યુલરલી થતી હતી નિયમિત રીતે થતી હતી તો પછી એવી બાબતને આપણે સાદા ભૂતકાળમાં દર્શાવવાની થાય તો અહીંયા પણ આપણે સાદા ભૂતકાળનો ઓપ્શન સિલેક્ટ કરવાનું થાય ઓપ્શન એ ની અંદર સાદો ભૂતકાળ નથી કારણ કે સાદા ભૂતકાળમાં શું આવવું જોઈએ તો કે ભૂતકાળનું રૂપ આવવું જોઈએ તો આ ઓપ્શન સી અને ઓપ્શન ડીની અંદર તો આઈએનજી વાળા ક્રિયાપદો છે એટલે એ પણ નીકળી જશે અહીંયા આપણું સાચું જવાબ થશે ઓપ્શન બી બ્રોક એવરી ડે લાસ્ટ વીક માય આન્ટ બ્રોક અ ગ્લાસ બરાબર તો અહીંયા આપણે સાદા ભૂતકાળનો પ્રયોગ કરીએ છીએ અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ચલો આગળ વધીએ અઠ્યાવીસમાં નંબરનું ક્વેશ્ચન જોઈએ વી ખાલી જગ્યા ફોર હિઝ કોલ સિન્સ ફાઈવ ઓ ક્લોક મિત્રો અહીંયા શું વાત કરેલી છે આવા વાક્યો જ્યારે આવેલા હોય કે જેની અંદર આપણને સિન્સ આપેલું હોય અથવા તો ફોર આપેલું હોય અને એના પછી સિન્સ પછી આપણને કોઈ ચોક્કસ સમય આપેલો હશે બરાબર અથવા તો ફોર પછી આપણને સમયગાળો આપેલો હોય સમયગાળો એટલે કેવો એક્ઝામ્પલ તરીકે આપણે આપેલું હોય ફોર અ વીક અથવા તો આપણને આપેલું હોય ફોર ટુ ડેઝ બરાબર તો આવો આપણને સમયગાળો આપેલો હોય તો જ્યારે આ પ્રકારની વાક્ય રચના આપણને જોવા મળે તો આપણા ઓપ્શન્સની અંદર આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ હેવ હેઝ અને હેડને પસંદ કરવાની બરાબર એટલે કે જે પણ ઓપ્શન સિલેક્ટ કરીએ એની અંદર આ તો હોવું જ જોઈએ આ ના હોય તો આપણે એ ઓપ્શનને કાઢી નાખવાનું તો હવે જુઓ અહીંયા ઓપ્શન એની અંદર હેવ હેઝ હેડ નથી તો કાઢી નાખીએ ઓપ્શન બીમાં પણ નથી અને ઓપ્શન સીમાં પણ નથી તો ઘણીવાર આવા આવી રીતે ઓપ્શન્સ આપેલા હોય તો આપણે અહીંયા જવાબ મળી ગયો ઓપ્શન ડી હેવ બીન વેઇટિંગ કેમ મિત્રો આવું તો કે જ્યારે સિન્સ અને ફોરની વાત આવેલી હોય ત્યારે આપણે ત્યાં પૂર્ણકાળ અથવા ચાલુ પૂર્ણકાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ અને એટલા માટે પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળમાં હેવ હેઝ હેડ તો આવતું જ હોય છે એટલા માટે આપણે આવી રીતે જવાબ લાવી શકીએ છીએ હવે મિત્રો આની અંદર નિયમ શું લાગુ પડે આપણે આને સમજીએ આ વાક્યને તો વાક્યનો અર્થ એવો થાય છે કે અમે પાંચ વાગ્યાથી લઈને એના કોલની રાહ જોઈ રહેલા છીએ બરાબર તો અહીંયા અમુક એક સમય પાંચ વાગ્યાના સમયથી રાહ જોવાની શરૂઆત થઈ છે એ ક્રિયા ચાલુ રહેલી છે તો જ્યારે ક્રિયા ચાલુ રહેલી હોય તો આપણે ત્યાં કયા કાળનો ઉપયોગ કરીએ છીએ તો કે ત્યાં આપણે ચાલુ પૂર્ણ કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે ચાલુ પૂર્ણ કાળ ત્રણ હોય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો અહીંયા તો ઓપ્શન એક જ હતું એટલે અહીંયા આપણને કન્ફ્યુઝન ન થાય પણ સમજી લો કે કદાચ આપણને ત્રણે ત્રણ કાળ ચાલુ પૂર્ણ કાળના ઓપ્શન્સ આપ્યા હોય તો આપણે જોબ કેવી રીતે લાવવો તો જુઓ એના માટે શું કરવાનું તમારે આ આ વાક્યની અંદર જે જે સિન્સ સિન્સ ફોર ફોર છે એ પછી આપણને સમય આપેલો હોય એ સમય સિવાય બીજો કોઈ ભૂતકાળનો સમય આપેલો છે કે નહીં એ આપણે જોવાનું બરાબર તમે આ વાક્યની અંદર જોઈ શકો છો કે અહીંયા આ પાંચ વાગ્યાનો જે સમય આપ્યો સિન્સ પછી એના સિવાયનો બીજો કોઈ આપણને ભૂતકાળ સૂચક શબ્દ આપેલો નથી અને જ્યારે આવી રીતે ભૂતકાળ સૂચક શબ્દ ન આપેલો હોય તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો પ્રયોગ આપણે ત્યાં કરીશું બરાબર છે પણ પણ જો આપણને ભૂતકાળ સૂચક શબ્દ આપેલો હોય તો પછી આપણે ત્યાં ચાલુ પૂર્ણ ભૂતકાળનો પ્રયોગ કરવો પડે ક્લિયર છે મિત્રો તો અહીંયા આપણને કોઈ ભૂતકાળ સૂચક શબ્દ આપેલો નથી અને એટલા માટે અહીંયા આપણો ચાલુ પૂર્ણ વર્તમાનકાર હેવ બિન વેઇટિંગ વાળો સાચો જવાબ આવશે ક્લિયર છે તો વી હેવ બીન વેઇટિંગ ફોર હિસ કોલ સિન્સ ફાઈવ ઓ ક્લોક અમે પાંચ જોઈ રહેલા છીએ ચલો આગળ વધીએ ઓગણત્રીસ ખાલી જગ્યા અનકોન્શિયસ સિન્સ ટેન ઓ ક્લોક હવે મિત્રો અહીંયા અનકોન્શિયસ અર્થ થાય છે બેભાન તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પણ સિન્સ આવેલું છે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે ભાઈ સિન્સ અને ફોર આવેલું હોય અને એના પછી આપણને કોઈ સમય આપેલો હોય તો સમય આપેલો હોય તો શું કરવાનું આપણે હેવ હેઝ અને હેડ વાળા આવા જે ઓપ્શન્સ હોય એને આપણે શોધવાના તો એ ઓપ્શન એમાં હેવ હેઝ હેડ નથી ઓપ્શન બીમાં છે ઓપ્શન સી અને ઓપ્શન માં પણ નથી તો અહીંયા પણ આપણને જવાબ મળી જાય છે ઓપ્શન બી હેઝ બીન હવે મિત્રો અહીંયા કયો નિયમ લાગુ પડ્યો જેવી રીતે આપણે આગળ જોયું કે ભાઈ ક્રિયા ચાલુ હતી તો એવી જ રીતે અહીંયા શું છે અહીંયા સ્થિતિ ચાલુ છે શું ચાલુ છે સ્થિતિ ચાલુ છે સિન્સ ટેન ઓ ક્લોક દસ વાગેથી તેની બેભાન રહેલી છે તો અહીંયા માણસ એકવાર બેભાન થઈ જાય પછી એ બેભાન હોવાની એક સ્થિતિ હોય બરાબર કોઈ માણસનો હાથ તૂટી જાય હાથ ભાંગી જાય તો એકવાર હાથ ભાંગે ક્રિયા એકવાર પૂરી થઈ જાય પણ એ ભાંગેલો જે હાથ હોય એ એક સ્થિતિ કહેવાય કોઈ માણસને શરદી થાય તો શરદી એક જ વાર થાય કે એ ક્રિયા કન્ટિન્યુઅસ ના થતી રહેલી હોય પણ એકવાર શરદી થાય એટલે પછી એ શરદી બે ત્રણ દિવસ રહે તો એ શરદી હોવાની એક સ્થિતિ હોય સમજાય છે મિત્રો એ જ રીતે અહીંયા દસ વાગે બેભાન થઈ ત્યારથી લઈને બેભાન રહેલી છે એવી એક સ્થિતિ છે તો એટલા માટે અહીંયા આપણે પૂર્ણકાળનો પ્રયોગ કરવો પડશે બરાબર ક્રિયા ચાલુ હોય અહીંયા હું લખી લઉં ક્રિયા ચાલુ હોય તો ત્યાં આપણે ચાલુ પૂર્ણકાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ અને જો સ્થિતિ ચાલુ હોય તો ત્યાં આપણે પૂર્ણકાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ હવે આની અંદર પણ સેમ પેલી બાબત કે ભાઈ પૂર્ણકાળ તો ત્રણ હોય પૂર્ણ વર્તમાનકાર પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાર તો એમાંથી અહીંયા કયો તો ઓપ્શન એક જ હતો પણ પરીક્ષામાં જો ત્રણે ત્રણ ઓપ્શન આપ્યા હોય તો તો એ જ પેલો નિયમ લગાડવાનો કે ભાઈ આ આ વાક્યની અંદર સિન્સ પછીનો જે સમય છે એના સિવાયનો કોઈ ભૂતકાળ સૂચક શબ્દ આપેલો છે જો હોય તો પૂર્ણ ભૂતકાળનો પ્રયોગ કરવાનો અને ના હોય તો પૂર્ણ વર્તમાનકાળનો કાળનો પ્રયોગ કરવાનો અને જો કોઈ ભવિષ્ય સૂચક શબ્દ આપેલો હોય તો પછી પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો ક્લિયર છે ચાલો તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી હેઝ બિન શી હેઝ બિન અનકોન્શિયસ સિન્સ ટેન ઓ ક્લોક તેની દસ વાગ્યાથી લઈને બેપાન છે બીજી વાત મિત્રો આજે બિન છે ભૂતકૃદન છે બી વોઝવેર અને બિન આવી રીતે આજે વી વન છે આ વી ટુ થશે આ એનું ભૂતકાળનું રૂપ અને આ વી થ્રી થશે બરાબર તો અહીંયા આપણે જાણીએ છીએ કે હેઝ હેઝની સાથે આપણે વી થ્રી ભૂતકૃદનનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલા માટે અહીંયા આપણે બિન મૂકેલું છે ચાલો ત્રીસમા નંબરનો ક્વેશન જોઈશું હવે વી ખાલી જગ્યા અવર અવર બ્રેકફાસ્ટ હાફ અગો શું કહે છે અહીંયા અમે અમારો નાસ્તો અહીંયા ટેક એટલે લેવાની વાત છે બરાબર તો અમે અમારો બ્રેકફાસ્ટ અમે અમારો નાસ્તો અડધા કલાક પહેલા લીધો તો જુઓ આની અંદર શું યાદ રાખવાનું તો કે જ્યારે વાક્યની અંદર એગો અથવા બેક આવેલું હોય શું આવેલું હોય એગો અથવા બેક આવેલું હોય અને એના પહેલા આપણને કોઈ સમયસૂચક ફ્રેઝ અથવા સમયસૂચક શબ્દ આપેલો હોય જો અહીંયા જોવા મળે છે હાફ એન અવર અડધો કલાક પહેલા અહીંયા હાફ એન અવર આવેલું છે એગોની પહેલા બરાબર તો અગો અથવા બેક આવેલું હોય અને એની આગળ આપણને કોઈ સમયસૂચક શબ્દ અથવા ફ્રેઝ આપેલું હોય તો એવા સમયે આપણે કયા કાળનો ઉપયોગ કરવાનો તો કે સાદા ભૂતકાળનો પ્રયોગ કરવાનો બરાબર ત્યાં કઈ કંડિશનમાં તો કે એગો અથવા બેક હોય અને એની આગળ સમયસૂચક શબ્દ હોય ત્યારે આ વાક્યનો અર્થ કરીશું તો તમને આ વધારે ક્લિયર થશે કે ભાઈ અમે અડધો કલાક પહેલા નાસ્તો લીધો તો અહીંયા લીધો એટલે નાસ્તો લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ નાસ્તો લેવાની જે ક્રિયા છે એ પણ પૂરી થઈ ગઈ અને એ જે અડધો કલાક પહેલાનો સમય છે એ પણ પૂરો થઈ ગયો એટલે અહીંયા સમય પણ પૂરો થઈ ગયો અને ક્રિયા પણ બંને બાબતો પૂરી થઈ ગઈ અને એટલા માટે આપણે ત્યાં સાદા ભૂતકાળનો પ્રયોગ કરવાનો થાય પૂર્ણવર્તમાન વર્તમાનકાળમાં શું હોય છે મિત્રો કેની અંદર ક્રિયા પૂરી થઈ ગયેલી હોય પણ સમય પૂરો થયો હોય નહીં એક્ઝામ્પલ તરીકે આજે મને તારો પત્ર મળ્યો તો પત્ર મળવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ આજનો દિવસ હજુ ચાલુ હોય તો એવી ક્રિયાને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવવી પડે બરાબર પણ અહીંયા તો અડધો કલાક પહેલાં એટલે એ જે સમય છે એ પણ જતો રહ્યો અને નાસ્તો કરવાની ક્રિયા પણ પૂરી થઈ ગઈ એટલા માટે એ આપણે સાદા ભૂતકાળનો પ્રયોગ કરીશું અને એવી રીતે યાદ ન રહે તો આ આપણી શોર્ટ ટ્રીક છે કે ભાઈ એગો અથવા બેક હોય અને એની આગળ આપણે સમયસૂચક શબ્દ મળે તો આપણે ત્યાં સાદા ભૂતકાળનો પ્રયોગ કરીશું સાદા ભૂતકાળનો ઓપ્શન કયો છે અહીંયા ટેકન તો અહીંયા ઓપ્શન જ ખોટો છે કારણ કે એકલું ભૂતકૃદન તો ક્યારેય આવતું જ નથી એની આગળ હેવ હેઝ હેડ કંઈક હોવું જોઈએ એ જ રીતે અહીંયા હેવ ટેકન છે પણ આપણે સાદા ભૂતકાળનું કામ છે એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ ટૂંક તો અહીંયા સાચો જવાબ થયો ઓપ્શન એ ટૂંક વી ટુક અવર બ્રેકફાસ્ટ હાફ હેન અવર અવર અગો અમે અમારો નાસ્તો અડધો કલાક પહેલા લીધો ચલો આગળ વધીએ એકત્રીસ નંબરનો ક્વેશ્ચન જોઈશું ગેસ્ટ ખાલી જગ્યા દે આર સિટિંગ ઇન ધ લિવિંગ રૂમ આ પાછળનું જે વાક્ય છે એ શું દર્શાવે છે કે ભાઈ તે લિવિંગ રૂમમાં બેસેલા છે બરાબર બેસી અત્યારે બેઠેલા છે એમ તો એનો અર્થ શું થાય અહીંયા અરાઈવ ની વાત કરેલી છે અરાઈવ એટલે આવી પહોંચવું તો ગેસ્ટ આવ્યા હોય તો જ લિવિંગ રૂમમાં બેઠા હોય ને મિત્રો તો આ વાક્યનો અર્થ એવો થશે કે અમારા ગેસ્ટ આવી ચૂક્યા છે તેઓ લિવિંગ રૂમમાં બેઠેલા છે હવે મિત્રો આ વાક્યની અંદર આપણે બે નિયમ લાગુ પડી પાડી શકીએ છીએ પહેલો છે કે જ્યારે અસર આપણને સામે દેખાતી હોય બરાબર અસર ચાલુ હોય એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિએ ખુરશી તોડી હોય અને એ તૂટેલી ખુરશી આપણે જોઈ શકતા હોઈએ તો શું કહેવાય કે ભાઈ એની ક્રિયા પૂરી થઈ ગઈ ખુરશી તૂટવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર આપણને દેખાય છે બરાબર તો આપણે અસર ચાલુ છે એવી રીતે જોઈ શકીએ તો અસર ચાલુ હોય તો આપણે કયા કારણનો પ્રયોગ કરતા હોઈએ છીએ પૂર્ણ વર્તમાન કાળનો અને એ નિયમ ન સમજાય તો આપણે અહીંયા નિયમ લગાડી શકીએ કે ભાઈ જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળ નીચે હોય પણ એનો નિશ્ચિત સમય ના આપેલો હોય બરાબર નિશ્ચિત સમય હોય નહીં તો પછી આપણે કયા કાળનો પ્રયોગ કરવાનો થાય તો કે પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરવાનો થાય જુઓ મિત્રો અહીંયા અવર ગેસ્ટ ખાલી જગ્યા અમારા ગેસ્ટ આવી ચૂક્યા છે પણ ક્યારે આવ્યા એવો કોઈ જ સમય આપણને અહીંયા મળતો નથી કે ભાઈ પાંચ મિનિટ પહેલાં આવ્યા એક કલાક પહેલાં આવ્યા એક દિવસ પહેલાં આવ્યા બે દિવસ પહેલાં આવ્યા આવો કોઈ સમય આપણને મળતો નથી અને એટલા માટે જ્યારે સમય ના મળે ભૂતકાળની ક્રિયાનો તો આપણે એને પૂર્ણ વર્તમાન કાળમાં લખવી પડે બરાબર છે મિત્રો તો આ બંને રીતે આપણે આને એલિમિનેટ કરી શકીએ અને આપણે બંને રીતે સમજી શકીએ કે ભાઈ અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરવાનો છે પૂર્ણ વર્તમાન કાળમાં શું આવવું જોઈએ તો કે હેવ અથવા હેઝ આ બેમાંથી એક આવવું જોઈએ હવે જુઓ મિત્રો અહીંયા આપણને આપેલું છે અને હોય તો આપણે એની સાથે હેવ નો પ્રયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા હેવ વાળો ઓપ્શન એક જ છે ઓપ્શન સી હેવ અરાઇવડ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી હેવ અરાઈવડ ક્લિયર છે મિત્રો ચલો તો અહીંયા આપણો સાચો જવાબ થયો ઓપ્શન સી અવર ગેસ્ટ હેવ અરાઇવડ

એટલે કે જ્યારે આવી રીતે વાઇલ આવેલું હોય તો વાઇલ ની અંદર દરમિયાનનો અર્થ નીકળતો હોય છે બરાબર શું અર્થ નીકળે છે દરમિયાન તો અહીંયા શું બતાવે છે કે જ્યારે ભાઈ બસ ચાલી રહી હતી તે દરમિયાન તે બસમાંથી કૂદી પડ્યો તો અહીંયા દરમિયાનનો અર્થ નીકળતો હોય તો એ આપણે ચાલુ કાળની વાત કરવી પડે કે ભાઈ એક ક્રિયા આપણે અહીંયા સાદા ભૂતકાળમાં આપેલી છે જમ્પડ ઓફ તો જ્યારે એક ક્રિયા સાદા ભૂતકાળમાં બને અને એના પહેલા કોઈ ક્રિયા લાંબા સમયથી ચાલુ હોય બરાબર અહીંયા તમે કયો નિયમ યાદ રાખશો તો કે કોઈ એક ક્રિયા ચાલુ હોય તે દરમિયાન બીજી ક્રિયા કેવી હોય ક્રિયા ટૂંકી થાય બરાબર બીજી એક એવી ક્રિયા થાય કે જે એકદમ ટૂંકી હોય તો અહીંયા જુઓ બસ ચાલવાની એક ક્રિયા લાંબી હતી બસ બસ સ્ટેશનથી ઉપડી ત્યારથી એ ચાલી રહેલી હતી અને એક સમયગાળો ચાલુ જ હતો એવામાં તે બસમાંથી કૂદી પડ્યો તો કૂદવાની ક્રિયા એક બે સેકન્ડની હતી તો જ્યારે આ પ્રકારની સ્થિતિ આપણી સામે હોય આવી રીતે વાઇલ આપેલું હોય બરાબર અને આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળે તો એવા સમયે આપણે ત્યાં ચાલુ ભૂતકાળનો પ્રયોગ કરવો પડે બરાબર એક બાજુ આપણને સાદા ભૂતકાળનું વાક્ય આપેલું હોય વચ્ચે વાઇલ હોય તો આપણે બીજી બાજુ ચાલુ ભૂતકાળનો પ્રયોગ કરવો પડે બરાબર એની અંદરથી આ પ્રકારનો અર્થ નીકળે છે કે ભાઈ કોઈ એક ક્રિયા ચાલુ હોય અને બીજી ટૂંકી ક્રિયા થઈ જાય તો અહીંયા બસ ચાલી રહેલી હતી અને તે કૂદ્યો તો અહીંયા કૂદવાની ક્રિયા ટૂંકી હતી અને એટલા માટે આપણે એને આપણે સાદા ભૂતકાળમાં લખી બરાબર ટૂંકી ક્રિયા શેમાં આવશે એ પણ લખી લઈએ ટૂંકી ક્રિયા આવશે સાદા ભૂતકાળમાં અને ચાલી રહેલી ક્રિયા ચાલુ ભૂતકાળમાં આવશે બરાબર તો અહીંયા જુઓ બસ ચાલી રહેલી હતી એવી વાત કરવાની છે તો ચાલુ ભૂતકાળ માટે આપણે આઈએનજી વાળું ક્રિયાપદ શોધવું પડે કોઈ પણ ચાલુ કાળમાં આઈએનજી આવશે તો અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ અહીંયા જ છે એટલા માટે એ આપણું સાચું જવાબ થશે ઓપ્શન બી વોઝ મૂવિંગ તો શું થશે અહીંયા હી જમ્પ હી જમ્પડ ઓફ ધ બસ વાઇલ ઇટ વોઝ મૂવિંગ જ્યારે બસ ચાલી રહેલી હતી ત્યારે તે બસમાંથી કૂદ્યો ચલો તો અહીંયા સાચો જવાબ થયો ઓપ્શન બી આગળ વધીએ તેત્રીસ માં નંબરનો ક્વેશ્ચન જોઈએ વેન વી we went ટુ ધ સિનેમા ધ ફિલ્મ ખાલી જગ્યા જો મિત્રો અહીંયા શું કહે છે કે જ્યારે અમે સિનેમામાં પહોંચ્યા અમે ગયા ત્યારે ધ ફિલ્મ ખાલી જગ્યા અહીંયા સ્ટાર્ટ થવાની વાત છે તો અહીંયા વાક્યનો અર્થ એવો હશે કે ભાઈ જ્યારે અમે સિનેમા માટે પહોંચ્યા ત્યારે ફિલ્મ શરૂ થઈ ગયેલી હતી તો જો અહીંયા બે ક્રિયાઓ આપેલી છે બંને ભૂતકાળની છે જવાની ક્રિયા અહીંયા વેન્ટ એટલે ગયા તો એક ભૂતકાળની ક્રિયા છે બીજી ક્રિયા પણ ભૂતકાળની જ છે કે ભાઈ ફિલ્મ ચાલુ થઈ ગયેલી તો જ્યારે આ રીતે મિત્રો બે ભૂતકાળની ક્રિયાઓ આપેલી હોય બરાબર બે ભૂતકાળની ક્રિયાઓ આપેલી હોય એમાંથી જે પહેલી બનેલી ઘટના હોય એ ઘટનાને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખતા હોઈએ છીએ અને પછીથી બનેલી એટલે કે બીજા નંબરની બનેલી ઘટનાને અથવા તો બીજા નંબરની ક્રિયાને આપણે કયા કાળમાં લખતા હોઈએ છીએ તો કે સાદા ભૂતકાળમાં લખતા હોઈએ છીએ કેવી રીતે ચાલો સમજાવું એક્ઝામ્પલ તરીકે કોઈ એક હોસ્પિટલની અંદર આપણે એક વાક્ય બોલીએ કે ભાઈ ડોક્ટર પહોંચે એ પહેલા દર્દીનું મૃત્યુ થયું અથવા તો દર્દીનું મૃત્યુ થયું પછી ડોક્ટર આવ્યા તો અહીંયા બે ક્રિયાઓ થઈ દર્દીનું મૃત્યુ થવાની અને બીજું ડોક્ટર પહોંચવાની તો આ બંનેમાંથી પહેલી ક્રિયા કઈ થાય છે તો કે દર્દી પહેલા મૃત્યુ પામે છે અને પછી ડોક્ટર પહોંચે છે તો દર્દીનું જે મૃત્યુ થવાની ક્રિયા છે એ પહેલા બનતી હોય એ ક્રિયા તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં લખવી પડે અને ડોક્ટર પછી પહોંચે છે લેટ પહોંચે છે તો એવા સમયે આપણે ત્યાં સાદા ભૂતકાળનો પ્રયોગ કરવો પડશે એમ અહીંયા પણ શું કહે છે કે ભાઈ અમે સિનેમામાં ગયા તો ગયા એ પહેલા ફિલ્મ શરૂ થઈ ગઈ હતી તો ફિલ્મ શરૂ થવાની જે આ જે ક્રિયા આવવાની છે એ ક્રિયા કેવી છે તો કે પહેલા નંબરની ક્રિયા છે અને પહેલા નંબરની ક્રિયા હોય તો આપણે ત્યાં પૂર્ણ ભૂતકાળનો પ્રયોગ કરવો પડશે તો ક્યાં કરવો પડશે જ્યારે અહીંયા બીજા નંબરની જે ક્રિયા છે એને આપણે સાદા ભૂતકાળમાં દર્શાવેલી છે જુઓ તમે જોઈ શકો છો અહીંયા અહીંયા આપણે વેન્ટ મૂક્યું તો અહીંયા આપણે સાદો ભૂતકાળ મૂક્યો અહીંયા ભૂતકાળનું રૂપ મૂક્યું બરાબર છે તો ચાલો આવી રીતે થી બે ક્રિયાઓ આપેલી હોય એમાં જે પહેલી ક્રિયા હોય એને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખીશું અને બીજી ક્રિયાને સાદા ભૂતકાળમાં હવે પૂર્ણ ભૂતકાળના ઓપ્શનમાં શું આવતું હોય તો કે હેડ આવવું જોઈએ તો હેડ વગરના ઓપ્શન્સ હોય ને એને આપણે કાઢી લઈએ અહીંયા નથી અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી તો જો અહીંયા આપણું સાચો જવાબ થઈ ગયો ઓપ્શન એ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ તો મિત્રો આ પ્રકારે આપણે સેકન્ડોમાં આનો જવાબ લાવી શકીએ છીએ આ તો હું તમને સમજાવતા સમજાવતા સોલ્વ કરાવું છું એટલા માટે બાકી આની અંદર આપણે આવી રીતે જઈએ તો એકદમ સેકન્ડોમાં આપણને આનો જવાબ મળી જાય ચલો આગળ વધીએ તેત્રીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ થશે હેડ ઓલરેડી સ્ટાર્ટેડ વેન વી વેન્ટ ટુ ધ સિનેમા ધ ફિલ્મ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ જ્યારે અમે સિનેમામાં ગયા ત્યારે ફિલ્મ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી હતી બરાબર ચલો આગળ વધીએ ચોત્રીસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈ ખાલી જગ્યા સમથિંગ બર્નિંગ બર્નિંગ એટલે મિત્રો બળવું બરાબર તો અહીંયા બર્નિંગનો અર્થ થાય છે બળવાની સ્મેલ આવી રહી છે અહીંયા સ્મેલ ક્રિયાપદ છે એટલે આ વાક્યનો અર્થ એ પ્રકારે આપણે લઈ શકીએ કે ભાઈ મને કંઈક બળવાની સ્મેલ આવે છે આપણે ઘરની અંદર પણ ઘણા લોકોને આ કહેતા જોયા હશે કે ભાઈ ખીચડી બળવાની સ્મેલ આવે છે આવું થાય ત્યારે પછી ઝઘડા શરૂ થશે બરાબર ચલો આઈ ખાલી જગ્યા સમથિંગ બર્નિંગ તો હવે અહીંયા શું છે કે ભાઈ સ્મેલ ક્રિયાપદ આપણે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાનું છે મિત્રો આપણે આના આગળ એક નિયમ શીખી ગયા હતા પાર્ટ વનની અંદર પણ આપણે જોઈ ગયા હતા કે જ્યારે કોઈ માનસિક પ્રક્રિયાની વાત હોય બરાબર માનસિક પ્રવૃત્તિ અથવા ક્રિયાની વાત હોય તો એવી ક્રિયાને આપણે કયા કાળમાં દર્શાવતા હતા તો કે એવી ક્રિયાને આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવતા હોઈએ છીએ જેવી રીતે આપણે ક્રિકેટ રમતા હોઈએ તો ક્રિકેટ રમવું એક ફિઝિકલ એક્ટિવિટી થઈ ફિઝિકલ ક્રિયા થઈ પણ એ જગ્યાએ જો હું એવું કહું કે ભાઈ તે એને લાઈક કરે છે તો લાઇક કરવું ગમાડવું આ એક મનની વાત થઈ બરાબર આ મનનો ભાવ થયો અને એટલા માટે એવી માનસિક પ્રક્રિયાને આપણે સાદા વર્તમાન કાળમાં લખવી પડે તો એવી જ રીતે અહીંયા જે સ્મેલ લેવી છે એ સ્મેલ પણ એક માનસિક પ્રક્રિયા થાય મિત્રો સ્મેલ કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી આપણા ચેતાતંતુઓને સ્મેલની ખબર પડતી હોય તો એક માનસિક પ્રક્રિયા છે અને એટલા માટે આપણે એને સાદા વર્તમાન કાળમાં દર્શાવવી પડે હવે સાદા વર્તમાન કાળમાં દર્શાવવાની હોય એટલે પહેલાં તો આઈએનજી વાળા ઓપ્શન્સને આપણે કાઢી લેવાના બીજી વાત અહીંયા આપણો કરતા છે આઈ તો આઈની સાથે આપણે એસ ઈ એસ વાળું ક્રિયાપદ મૂકતા નથી બરાબર હી સી ઈટ અથવા ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે એસ વાળું ક્રિયાપદ મૂકીએ બાકી આમ તો આઈ વી યુ ધે આ બધા સાથે આપણે નથી મૂકતા અને એટલા માટે અહીંયા આપણે જે એસ વાળો ઓપ્શન છે એને પણ કાઢી લઈએ તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી સ્મેલ બરાબર છે તો માનસિક પ્રવૃત્તિ માનસિક ક્રિયાને આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ એક્ઝામ્પલ તરીકે આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમે ભગવાનમાં માનો છો તો માનવું આ એક માનસિક પ્રક્રિયા છે તો પછી એને આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવવી પડે બરાબર તો આઈ સ્મેલ સમથિંગ બળને મને કઈક બળતું હોય એવી સ્મેલ આવે છે ચલો આગળ વધીએ પાંત્રીસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈ નો ઓલ અબાઉટ ધેટ ફિલ્મ બીકોઝ આઈ ખાલી જગ્યા ઇટ ટોઈસ હું એ ફિલ્મ વિશે બધું જ જાણું છું કારણ કે મેં એને બે વાર યસી એટલે જોવાની વાત છે એટલે કે મેં એને બે વાર જોયેલી છે હવે મિત્રો જુઓ અહીંયા ફિલ્મ વિશે બધું જાણે છે પણ એને ફિલ્મ જોવાની ક્રિયા કેટલી વાર કરેલી છે બે વાર કરેલી છે હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા આપણે કયો નિયમ લગાડીશું તો યાદ કરો આપણે આગળ એક નિયમ શીખી ગયા કે જ્યારે ભૂતકાળની કોઈ ક્રિયા છે એવી વાત હોય અને એની અંદર આપણને સમય ન આપ્યો હોય બરાબર આપણને કોઈ સમય આપેલો હોય નહીં તો જુઓ અહીંયા તમે આઈ નો ઓલ અબાઉટ ધેટ ફિલ્મ એ ફિલ્મ વિશે હું બધું જાણું છું આઈ ખાલી જગ્યા સીન ઇટ ટોઈસ મેં એને બે વાર જોયેલી છે હવે ક્યારે જોઈ છે ભાઈ ગયા મહિને ગયા વર્ષે એક અઠવાડિયા ગઈ કાલે કોઈ સમય આપણને અહીંયા મળતો નથી તો જ્યારે આપણને કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગયેલી છે એવી વાત કરી હોય પણ એનો સમય આપેલું ન હોય તો ત્યાં આપણે કયા કાળનો પ્રયોગ કરવાનો પૂર્ણવર્તમાન કાળ તો અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળના ઓપ્શન્સ કયા હોય તો કે હેવ હોય અથવા હેઝ હોય એવા ઓપ્શન્સને આપણે પૂર્ણવર્તમાન કારણે ગણી શકીએ તો અહીંયા સો નીકળી જશે હવે બીજા ત્રણ ઓપ્શન્સની અંદર હેવ અને હેઝ છે હવે આપણે અહીંયા કરતા તરફ જોઈએ તો અહીંયા આપણો કર્તા કોણ છે આઈ છે આપણે આઈ પછી અહીંયા મૂકવાનું છે કે ભાઈ આઈ પછી શું આવવું જોઈએ હેવ હેઝમાંથી તો આપણે જાણીએ છીએ કે આઈ પછી હેવ આવતું હોય છે એટલા માટે આ જે હેઝ વાળા ઓપ્શન્સ છે એને આપણે કાઢી લઈએ ક્લિયર છે અને આમ તો મિત્રો આ ઓપ્શન્સ પણ બંને સેમ છે બરાબર ટાઈપિંગમાં મારે ફૂલ થઈ ગઈ છે તો આ બંને ઓપ્શન્સને આપણે કાઢી લઈશું અહીંયા આપણું સાચું જવાબ થશે ઓપ્શન એ હેવ સીન બરાબર તો આઈ નો ઓલ અબાઉટ ધેટ ફિલ્મ બીકોઝ આઈ હેવ સીન ઇટ ટ્વાઇસ મેં બે વાર જોયેલી છે ક્લિયર છે મિત્રો ચલો આગળ વધીએ છત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે આઈ ખાલી જગ્યા હિમ સિન્સ વી મેટ અ યર અગો શું કહે છે અહીંયા જો આપણે અહીંયા વાક્યનો અર્થ સમજીએ એના પહેલા પણ આપણને એક વસ્તુ તો તરત દેખાઈ ગઈ છે કે અહીંયા સીન્સ આવેલું છે અને મેં તમને કહેલું કે સિન્સ પછી કોઈ સમયગાળો આપેલો હોય અથવા તો સમયગાળો સાબિત થાય એવું કોઈ વાક્ય આપેલું હોય તો આપણે ત્યાં કયા ઓપ્શન્સને આપણે પ્રાયોરિટી આપવાની હોય તો કે હેવ હેઝ અથવા હેડવાળા ઓપ્શન્સને આપણે પ્રાયોરિટી આપવાની હોય હવે હેવ હેઝ અથવા હેડવાળા ઓપ્શન્સ ના હોય એને કાઢી લઈએ તો આ બેમાં નથી બરાબર હવે અહીંયા હેવન્ટ સીન અને અહીંયા હેડન્ટ સીન આપેલું છે હવે જુઓ મિત્રો આની અંદર મેં તમને બીજી પણ એક વાત કહેલી હતી કે જ્યારે સિન્સ અથવા ફોર પછી આપણને એવી રીતે કોઈ સમય અથવા સમયગાળો આપેલો હોય એ સમય અથવા સમયગાળા સિવાય આપણને કોઈ વધારાનો ભૂતકાળ સૂચક શબ્દ જોવા મળે તો ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળ અથવા ચાલુ પૂર્ણ ભૂતકાળ ક્રિયા ચાલુ હોય તો આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો થાય અને સ્થિતિ ચાલુ હોય તો ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો થાય બરાબર એ વસ્તુ આપણે આગળ જોઈ ગયા હતા તમે એ વિડીયો પૂરેપૂરો જોતા આવતા હશો તો તમને આ સિક્વન્સમાં સમજાવતું હશે બરાબર પણ અહીંયા શું કહે છે કે અહીંયા વાક્યની અંદર આ જે સિન્સ પછીનો સમય છે એના સિવાય આને નહીં ગણવાનો બરાબર આને નહીં ગણવાનો આજે એના નીચે હું લાઇન કરું છું એના સિવાય કોઈ ભૂતકાળ સૂચક શબ્દ મળે છે મળતો હોય તો જ આપણે ભૂતકાળ તરફ જવાનું છે ન મળતો હોય તો આપણે વર્તમાન કાળને પકડવાનો તો અહીંયા જુઓ વી મેટ અયર અગો અમે એક વર્ષ પહેલા મળ્યા ત્યારે તો અહીંયા શું કહે છે અમે એક વર્ષ પહેલાં એને મળ્યા ત્યારથી લઈને હજુ સુધી મેં એને જોયેલો નથી બરાબર તો અહીંયા શું કહે છે કે ભાઈ અમે એક વર્ષ પહેલા મળ્યા ત્યારથી લઈને હજુ સુધી એને જોવાની ક્રિયા થઈ નથી એટલે કે હજુ સુધી ક્રિયા થયેલી છે અને બીજી વાત અહીંયા જે છે એના સિવાય આપણને બીજો કોઈ જ ભૂતકાળ સૂચક શબ્દ મળતો નથી અને એટલા માટે આપણી ત્યાં પ્રાયોરિટી હશે વર્તમાન કાળ બરાબર હેવન્ટ સીન ચલો હવે આની અંદર હજુ કન્ફ્યુઝન હોય તો આને આપણે સમજવાનો પ્રયાસ કરીએ ચલો કેવી રીતે સમજાય તો જુઓ મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું છોકરીઓને તો એક્ઝામ્પલ કદાચ બહુ ગમશે એક્ઝામ્પલ તરીકે તમે નક્કી કરેલું છે કે ભાઈ જ્યાં સુધી ટેટની એક્ઝામ પાસ નહીં કરું ત્યાં સુધી હું પાણી પૂરી ખાઈશ નહીં આવું તમે એક વ્રત લીધું હોય તો પછી એવું કહેશે કે ભાઈ મેં ગયા માર્ચમાં પાણી પૂરી ખાધી ત્યારથી લઈને અત્યાર સુધી પાણી પૂરી ખાધી નથી તો માર્ચમાં છેલ્લે ક્રિયા થઈ બરાબર સમજી લો કે આ માર્ચ છે તો અહીંયા છેલ્લે ક્રિયા થઈ એટલે એ ક્રિયા હજુ સુધી થયેલી નથી એટલે કે અહીંયા એ વર્તમાનમાં છે જ હજુ કદાચ આવે તો આગળ પણ એ ક્રિયા ચાલવાની છે બરાબર તો જ્યારે આવી વાત હોય ત્યારે આપણે ત્યાં પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરીએ છીએ એમ અહીંયા પણ એક વર્ષ પહેલા એને જોયો એટલે એ વખતે જોઈ લીધો એના પછી હજુ સુધી એને જોવાની ક્રિયા થયેલી નથી અને એટલા માટે હજુ ક્રિયા આગળ પણ કદાચ મળશે ન મળશે આગળ પણ એ ચાલુ રહેશે તો એટલા માટે આપણે ત્યાં પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ બરાબર છે મિત્રો કોઈ ડાઉટ હોય તો બિન્દાસ તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો આપણે પર્સનલી એના માટે એક વિડીયો બનાવીને પણ તમને સમજાવી દઈશું એટલે એની ચિંતા બિલકુલ કરવાની નહીં કોઈ ડાઉટ થાય તો ફટાફટ પૂછી લેવાનું ક્લિયર ચલો કયા નંબરનો છત્રીસમા નંબરનો ક્વેશ્ચન હતો સડત્રીસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈ થિંક યુ ખાલી જગ્યા મી સમવેર બિફોર પહેલી વાત તો અહીંયા બિફોર આવેલું છે અને અહીંયા બીજું શું કહેલું છે કે આઈ થિંક યુ ખાલી જગ્યા મી સમવેર સમવેર એટલે ક્યાંક તે મને જોયેલું હોય એવું લાગે છે બરાબર કોઈ વ્યક્તિ આપણી સામે ધારી ધારીને જોઈ રહ્યો હોય તો આપણે એને કહીએ કે ભાઈ તે મને ક્યાં જોયું હોય એવું લાગે છે કે શું છે તને તો અહીંયા એવી વાત છે તો જો અહીંયા જોવાની ક્રિયા પહેલા થયેલી છે આ વાક્યનો અર્થ સમજીએ તો શું થશે આઈ થિંક યુ ખાલી જગ્યા મી સમવેર બિફોર તે મને પહેલા ક્યાંક જોયેલો છે હવે જોયેલા હોવાની ક્રિયા તો થઈ ગઈ છે મિત્રો પણ ક્યારે થઈ એ આપણને અહીંયા કઈ આપેલું નથી પહેલા કીધું પણ પહેલા ક્યારે કોઈ ચોક્કસ સમય આપેલો છે નથી આપેલો તો જ્યારે આપણે ભૂતકાળની ક્રિયા ક્રિયાની વાત કરતા હોઈએ અને એ ભૂતકાળની ક્રિયાનો ચોક્કસ સમય ના હોય બરાબર ચોક્કસ સમય આપેલો નથી તો એવા સમયે આપણે કયા કાળનો પ્રયોગ કરતા હતા પૂર્ણ વર્તમાન કાર યાદ છે ને મિત્રો આપણે આગળ પણ આના એક્ઝામ્પલ્સ જોઈ ગયા છીએ તો એટલા માટે અહીંયા પણ એ જ નિયમ લાગવું પડે છે કે ભાઈ આઈ થિંક યુ ખાલી જગ્યા મી સમવેર બિફોર તે મને ક્યાંક જોયેલો હોય પહેલા એવું લાગે છે પણ ક્યારે જોયું એ આપણને ચોક્કસ સમય મળતો નથી અને એટલા માટે આપણે પૂર્ણ વર્તમાન કાર હેવ અથવા હેઝ વાળો ઓપ્શન શોધવાનો થશે તો અહીંયા હેડ વાળો કાઢીએ અહીંયા સો પણ કાઢીએ હવે અહીંયા યુનિવાદ છે બરાબર તો યુએ યુનિ સાથે આપણે હેવ અને હેઝમાંથી મૂકવું હોય તો આપણે હેવને મૂકતા હોઈએ છીએ તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી હેવ સીન બરાબર અહીંયા આપણે ઓપ્શન એ પણ કાઢી લઈશું તો આઈ થિંક યુ હેવ સીન મી સમવેર બિફોર એવું લાગે છે કે મને ક્યાંક છે બરાબર ચલો તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે આગળ વધીએ થર્ટી એટ નંબરનો ક્વેશ્ચન અડત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા આપણી સામે વી ખાલી જગ્યા ફોર હાફ એન અવર વેન ઇટ સડનલી સ્ટાર્ટેડ ટુ રે જોઈએ આપણને આપેલું છે બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્નની અંદર ફોર આપેલું છે એના પછી આપણને હાફ એન અવર આપણને સમયગાળો આપેલો છે બરાબર ચલો આ સમયગાળો થઈ ગયો હવે એના સિવાય આપણને વાક્યની અંદર બીજો કોઈ સમયગાળો મળે છે તો કે હા મળે છે વેન ઈટ સડનલી સ્ટાર્ટેડ ટુ રેન અહીંયા જો આપણને ભૂતકાળનું વાક્ય મળે છે હવે આ વાક્યનો અર્થ એવો થશે કે વી ખાલી જગ્યા અહીંયા આપણે વોકિંગ એટલે ચાલવાની વાત કરવાની છે તો વી ખાલી જગ્યા ફોર હાફ એન અવર વેન ઇટ સડનલી સ્ટાર્ટેડ ટુ રેન જ્યારે અચાનક વરસાદ વરસવાનું શરૂ થયો ત્યારે અમે અડધા કલાકથી ચાલી રહેલા હતા તો જો અહીંયા શું વાત કરી છે કે જ્યારે વરસાદ વરસવાનું શરૂ થયો ત્યારે અમે અડધા કલાકથી ચાલી રહેલા હતા કોઈ એક ક્રિયા ચાલુ હતી અને ક્રિયા ચાલુ હોય તો આપણે ચાલુ પૂર્ણકાળનો પ્રયોગ કરવાનો હોય છે તો કે કહેવા હોય છે હવે એની અંદર વર્તમાન મૂકો ભૂતકાળ મૂકો કે ભવિષ્ય મૂકો તો એના માટે મેં તમને કહ્યું હતું કે ભાઈ ફોર હોય એના પછી જે સમયગાળો હોય એ સમયગાળા સિવાય આપણને કોઈ ભૂતકાળની બાબત મળતી હોય તો આપણે ત્યાં ચાલુ પૂર્ણ ભૂતકાળનો પ્રયોગ કરવાનો થશે તો જો અહીંયા આપણને આ ફોર અને એના પછી આ જે સમય છે એ સમય સિવાય પણ આપણે અહીંયા સ્ટાર્ટેડ અહીંયા આપણે ભૂતકાળનું એક વાક્ય મળે છે બીજું અને એટલા માટે આપણે અહીંયા ચાલુ પૂર્ણ ભૂતકાળને પ્રાયોરિટી આપવી પડે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું હોય તો કે હેડ હોય વાક્ય રચના ખબર હોય આપણને એટલે આઈડિયા આવી જાય કે ભાઈ હેડ હોય એની અંદર અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય અને એ બંનેની વચ્ચે બિન હોય બરાબર તો જુઓ અહીંયા આપણે હેડવાળા ઓપ્શન શોધીએ તો અહીંયા હેડવાળો ઓપ્શન એક જ જગ્યાએ છે ઓપ્શન એની અંદર તો એ આપણો સાચો જવાબ થશે હેડ બિન વોકિંગ બરાબર છે તો અહીંયા મિત્રો આપણે શું કર્યું તો કે જો અહીંયા આપણે પહેલાં આ વસ્તુને પકડી કે ફોર હતું એના પછી એક સમયગાળો હતો બરાબર તો ફોન અને સમયગાળો હોય અને એની અંદર ક્રિયાની વાત હોય એટલે આપણે ચાલુ પૂર્ણકાર ઉપયોગમાં લેવાનો છે એ વસ્તુ ખબર પડે હવે કયો ચાલુ પૂર્ણકાર એ આપણને જે બીજું વાક્ય છે એની અંદર આપણે ભૂતકાળ સૂચક શબ્દ મળ્યો તો આપણે એના ઉપરથી નક્કી કર્યા કે ભાઈ ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ આપણે અહીંયા કરીશું તો એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ થયો હેડ બિન વોકિંગ ચાલો ઓગણચાલીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈશું ધ ટાઉન ખાલી જગ્યા કમ્પ્લીટલી સિન્સ નાઇન્ટીન નાઇન્ટી અહીંયા વાત કરેલી છે ચેન્જ થવાની તો અહીંયા વાક્યનો અર્થ એવો થશે કે ઓગણીસો નેવુંથી આ શહેર બિલકુલ બદલાયેલું છે તો જુઓ અહીંયા આપણે સમય છે એટલે આપણી પેલી વાત યાદ આવી જાય હેવ હેઝ હેડ ઓકે મિત્રો આ બધા એક્ઝામ્પલ્સ વધારાના એટલા માટે મેં અહીંયા લીધા છે કારણ કે પરીક્ષાની અંદર તમને હેવ વાળા જે કાળ હોય એમાંથી જ મોટાભાગે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે સાદા વર્તમાનકાળ અથવા સાદા ભૂતકાળના ક્વેશ્ચન્સ રેરલી આવતા હોય છે બાકી આજે હેવ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ આ બધા કાળમાંથી આપણે મોસ્ટલી ક્વેશ્ચન્સ પૂછતા હોય છે અને એટલા માટે આપણે આ એક્ઝામ્પલ્સને વધારે લીધા છે બરાબર તો જો અહીંયા સીન્સ આવેલું હોય તો આપણે હેવ હેઝ હેડ પસંદ કરવું પડે અહીંયા નથી અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી તો જવાબ તો આપણને મળી ગયો કે ભાઈ આપણું ઓપ્શન ડી હેઝ ચેન્જડ આપણું સાચું જવાબ થશે પણ હવે આ વાક્યને સમજવાનો પ્રયાસ કરીએ તો જો અહીંયા ઓગણીસો ઓગણીસો નેવુંથી થી બદલાયેલા હોવાની એક સ્થિતિ ચાલુ છે શહેર બદલાઈ ગયેલું છે અત્યારે બિલકુલ બદલાઈ ગયું છે તો બદલાયેલું હોવું એક આખી સ્થિતિ છે બરાબર છે અને એટલા માટે જ્યાં સ્થિતિની વાત હોય આપણે ત્યાં પૂર્ણકાળની વાત કરતા હોઈએ છીએ આપણે ત્યાં પૂર્ણકાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ બરાબર કે ભાઈ આ જે શહેર છે એ ઓગણીસો નેવું થી બિલકુલ ચેન્જ થઈ ગયેલું છે તો અત્યારે પણ એ ચેન્જ થયેલું છે ચેન્જ થયેલા હોવાની સ્થિતિ અત્યારે છે અને એટલા માટે આપણે અહીંયા પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરીશું બરાબર તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ધ ટાઉન હેઝ ચેન્જ કમ્પ્લીટલી સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ક્લિયર છે મિત્રો ચલો ચાલીસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ જીગર ખાલી જગ્યા હર બેગ લુક હવે જુઓ આગળ આપણે એક વાક્ય જોયું હતું જેની અંદર લુક હતું તો જ્યારે લુક આવે એટલે કે જોવાની વાત હોય આપણે કોઈ વસ્તુ દર્શાવતા હોઈએ એક્ઝામ્પલ તરીકે આપણી સામે સરસ મજાના પક્ષીઓ ઉડી રહ્યા હોય તો આપણે આપણા મિત્રને કહીએ કે જો પક્ષીઓ ઉડી રહેલા છે તો જ્યારે આપણે એને દર્શાવીએ છીએ ને જ્યારે આપણે એને પોઈન્ટ આઉટ કરીએ છીએ ત્યારે એ પક્ષીઓની ઉડવાની ક્રિયા ચાલુ હોય છે અને એટલા માટે આપણે ત્યાં ચાલુ વર્તમાન કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા પણ આપણને સહજ થાય કે ભાઈ અહીંયા ચાલુ વર્તમાન કાર આવશે પણ અહીંયા વાક્યનો અર્થ શું છે મિત્રો જો જીગર ખાલી જગ્યા હર બેગ અહીંયા પેક કરવાની વાત છે તો અહીંયા એવો અર્થ છે કે જુઓ જીગરે તેની બેગ પેક કરી લીધેલી છે તો આવી ક્રિયા હોય જ્યારે આપણે દર્શાવતા હોઈએ તો એવા સમયે આપણે બે કાળનો પ્રયોગ કરી શકીએ એક તો ચાલુ વર્તમાન કાળનો પ્રયોગ કરી શકીએ અને બીજો પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરી શકતા હોઈએ છીએ બરાબર છે તો હવે જુઓ ચાલુ વર્તમાનકાળનો પ્રયોગ આપણે કરવો પણ છે પણ આપણે આ ચાર ઓપ્શન્સમાં જોશું ને તો આપણને ચાલુ વર્તમાન પ્રોપર ઓપ્શન જોવા મળતો નથી તમે કહેશો છે ને આઈએનજી વાળો પણ ભાઈ આઈએનજી આવેલું હોય તો એની આગળ એમ ઇઝ આર એના પછી વોઝ વેર અથવા તો વીલ બી શેલ બી આવું કંઈક આવવું જોઈએ એના આગળ આપણે ટુ બીનું રૂપ મૂકવું પડે અહીંયા તો કોઈ ટુ બીનું રૂપ છે નહીં એટલે આ તો વ્યાકરણની દ્રષ્ટિએ જ ખોટો છે ઓપ્શન બરાબર હવે જુઓ ચાલુ વર્તમાન કાળ ના આવે તો આપણે શેની વાત કરવી પડે તો કે પૂર્ણ વર્તમાન કાળની તો હવે પૂર્ણ વર્તમાન કાળમાં જાણો છો તો અહીંયા હેવ અને હેઝ વાળો ઓપ્શન કયો છે આ બે નથી અહીંયા આપણું સાચો જવાબ થશે ઓપ્શન એ હેઝ પેકડા ક્લિયર છે મિત્રો હવે આની અંદર નિયમ કયો લાગુ પડ્યો તો પેલો જ નિયમ અસર દેખાતી હોય બરાબર એ નિયમ અહીંયા લાગુ પડે આપણને કે ભાઈ એ જીગરે બેગ પેક કરેલી છે એ બેગ પેક કરેલી આપણને દેખાય છે એને બેગ પેક કરીને મૂકી છે એ આપણે જોઈ શકીએ છીએ જેવી રીતે કોઈ વ્યક્તિનો હાથ ભાંગેલો હોય કોઈ વ્યક્તિ નો ચપ્પોથી હાથ કપાયેલો હોય અથવા તો આંગળી કપાયેલી હોય અને લોહી નીકળતું હોય તો એ અસર આપણે જોઈ શકતા હોઈએ છીએ તો પછી એવી બાબતને આપણે પૂર્ણકાળમાં પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવતા હોઈએ છીએ એમ અહીંયા પણ જીગરે બેગ પેક કરી લીધેલી છે અને મૂકેલી છે દેખાય છે અને એટલા માટે આપણે ત્યાં પૂર્ણ વર્તમાનકાળનો પ્રયોગ કરીશું તો અહીંયા સાચો જવાબ થશે હેઝ પેક જીગર હેઝ હર બેગ અહીંયા હર નહીં આવે મિત્રો જીગરને મેં સ્ત્રી બનાવી દીધો અહીંયા હીઝ આવવું જોઈએ સોરી બરાબર જીગર હેઝ પેકડ હિઝ બેગ લુક તો અહીંયા જો જીગરે તેની બેગ પેક કરી લીધી છે એ ઓર્થ અહીંયા નીકળશે અહીંયા હીઝ આવશે બરાબર જો જો કોઈ જીગર હોય તો કેસ ના કરતા ભાઈ સોરી ચલો આગળ વધીએ એકતાલીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈશું વેન આઈ વોઝ ઇન અમેરિકા આઈ ખાલી જગ્યા ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જ્યારે હું અમેરિકામાં હતો ત્યારે હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીએ જતો હતો તો જો અહીંયા અમેરિકામાં હોવું એક ભૂતકાળની ક્રિયા છે અને એ વખતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને વિઝિટ કરવાની ક્રિયા થતી હતી એટલે કે સતત થયા કરતી હતી નિયમિત રીતે થતી હતી એવી રીતે આપણે અહીંયા વાત કરતા હોઈએ છીએ તો જુઓ અહીંયા આપણો સમય જે છે અમેરિકામાં હોવાનો એ સમય પણ પૂરો થઈ ગયો છે બરાબર કે ભાઈ અમેરિકામાં હતો એટલે કે અત્યારે અમેરિકામાં છે નહીં બાકી આવું ના બોલે કે ભાઈ જ્યારે હું અમેરિકામાં હતો તો અહીંયા સમય પણ પૂરો થઈ ગયો હોય અને ક્રિયા પણ પૂરી થઈ ગઈ હોય ત્યાં આપણે ભૂતકાળની વાત કરીએ આ વસ્તુ તો ફિક્સ છે બરાબર પણ જો સમય ચાલુ હોય અને ક્રિયા પૂરી થઈ ગયેલી હોય ક્રિયા પૂરી અને સમય ચાલુ તો એવી કન્ડિશનમાં આપણે પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ પણ અહીંયા તો બંને વસ્તુ પતી ગઈ છે કે ભાઈ અહીંયા અમેરિકામાં હોવાનો જે સમય છે એ પણ પૂરો થઈ ગયો અને એનું જે વિઝિટ કરવાની ક્રિયા છે એ પણ પૂરી થઈ ગઈ તો અહીંયા આપણે ભૂતકાળના ઓપ્શન્સને સિલેક્ટ કરવાના થાય તો એટલા માટે અહીંયા હેવ વિઝિટેડ એ પૂર્ણ વર્તમાનકાળનો ઓપ્શન છે એને કાઢી નાખીએ બાકી બધા ભૂતકાળના ઓપ્શન્સ છે હવે મિત્રો જ્યારે આપણે એક આગળ નિયમ જોઈ ગયા કે જ્યારે આપણે ભૂતકાળની નિયમિત ક્રિયાની વાત કરતા હોઈએ ત્યારે આપણે કયા કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે સાદા ભૂતકાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ બરાબર તો સાદા ભૂતકાળના ઓપ્શન્સ આપણે આની અંદરથી શોધવા પડે હવે જુઓ મિત્રો પછી ક્યારે આવી રીતે મૂળ રૂપ આવતું નથી તમે થોડીક વાક્ય રચના જાણો એટલે તમને આ વસ્તુ ખબર જ હોય કે ભાઈ વોશ પછી ડાયરેક્ટ મૂળ રૂપ તો આવે જ નહીં તો એટલા માટે આ ઓપ્શન તો વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે આને કાઢી લઈએ બરાબર ચલો એના પછી જુઓ આ ખાલી જગ્યા અહીંયા વિઝિટ કરવાની ક્રિયા કોણ કરતું હતું તો કે હું કરતો હતો તો અહીંયા વાક્ય કરતરી છે અહીંયા કરતા હું છું બરાબર અહીંયા હું પોતે વિઝિટ કરવા માટે જતો હતો તો એટલા માટે અહીંયા કરતાની પ્રધાનતા છે આ વાક્ય કરતરી વાક્ય છે તો અહીંયા એક્ટિવ વાક્ય હોય એની અંદર આપણે વોઝ અને વિઝિટેડ એટલે કે અહીંયા એની આગળ ના રૂપ આ તો આપણે પેસિવસની અંદર કરતા હોઈએ છીએ અને એટલા માટે આપણે આ ઓપ્શન્સને પણ આ ઓપ્શનને પણ કાઢી નાખીશું બરાબર છે તો અહીંયા એકમાત્ર આપણો સાચો ઓપ્શન થશે એ વિઝિટેડ બરાબર જુઓ મિત્રો આની અંદર આપણે જવાબ કેવી રીતે લાવ્યા તો પહેલી વાત આ સમય પતી ગયેલો હતો અને અહીંયા ક્રિયા પણ પૂરી થઈ ગયેલી એટલે આપણે ભૂતકાળ લેવાનો થાય તો અહીંયા આપણે એક વર્તમાન કાળનો ઓપ્શન હતો ઓપ્શન બી એને કાઢી નાખ્યો એના પછી આપણે જોયું કે ભાઈ વોઝ અને વિઝિટ આ તો વ્યાકરણની દ્રષ્ટિએ વાત જ ખોટી છે એટલા માટે આપણે ઓપ્શન ડીને કાઢ્યો એના પછી અહીંયા જુઓ તમે અહીંયા પેસિવની વાક્ય રચના માટેનો આપણને ઓપ્શન આપેલો હતો કારણ કે પેસિવની અંદર ટુ બી નું રૂપ પ્લસ ભૂતકૃદંત આવતું હોય છે તો અહીંયા એવી રીતની હતી વાક્ય રચના તો એટલા માટે અહીંયા તો આપણે એક્ટિવ વાક્ય છે એટલે અહીંયા નો ઓપ્શન કાઢી નાખ્યો તો આપણું સાચો જવાબ થાય ઓપ્શન એ વિઝિટેડ ક્લિયર છે ચલો આગળ વધીએ બેતાલીસ માં નંબરનો ક્વેશ્ચન શી યુઝ ટુ વિઝિટ અસ એવરી વીક બટ શી ખાલી જગ્યા ના તેની પહેલા શી યુઝ ટુ વિઝિટ અસ એવરી વીક દરેક અઠવાડિયે અમને વિઝિટ કરતી હતી બટ સી ખાલી જગ્યા નાઓ એટલે કે કોઈ એક ક્રિયા પહેલાં ભૂતકાળની અંદર નિયમિત રીતે થતી હતી બરાબર નો પ્રયોગ થયો છે એટલે શું બતાવે છે કે કોઈ એક ક્રિયા પહેલાં રેગ્યુલરલી થતી હતી પણ અત્યારે એ જ વસ્તુ એ જ ક્રિયા રેગ્યુલરલી થતી નથી તો જ્યારે આવી રીતે આપણે દર્શાવતા હોઈએ કે ભાઈ કોઈ એક ક્રિયા સતત ચાલતી હતી પહેલાં હંમેશા થતી હતી અને એ જ ક્રિયા અત્યારે હવે હંમેશ રીતે થતી નથી તો જ્યારે આવી રીતે વાત હોય અને એમાં રેરલીનો આપણે પ્રયોગ કરેલો હોય કયા કયા શબ્દો આવતા હોય છે એમાં રેરલી સેલ્ડમ ઓલવેઝ બરાબર એવરી આ બધા જે શબ્દો આવતા હોય એની સાથે આપણે કયા કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ તો કે એની અંદર આપણે સાદા વર્તમાન કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ બરાબર છે તો અહીંયા પણ શું છે કે પહેલાં તેણી રેગ્યુલરલી વિઝિટ કરતી હતી પણ અત્યારે તેણી રેગ્યુલરલી વિઝિટ કરતી નથી એટલે અહીંયા વિઝિટ ન કરવાની ક્રિયા રેગ્યુલરલી થાય છે બરાબર થોડોક અર્થ સમજવાની અંદર તમને તકલીફ પડશે કે અહીંયા વિઝિટ ન કરવાની ક્રિયા રેગ્યુલરલી થાય છે બરાબર એટલે કે તેણી એક વર્ષથી રેગ્યુલરલી અહીંયા આવી જ નથી હવે ભાગ્યે જ આવે છે તો જ્યારે આવી રીતે ભાગ્યે જ નો અર્થ નીકળતો હોય તો એવા સમયે પણ આપણે સાદા વર્તમાન કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ આ નિયમ તમે જાણ્યો હશે તમે નાના હશો ત્યારે તમને સ્કૂલની અંદર પણ આ રેરલી બેરલી સેલ્ડમ ઓલવેઝ એવરી ડે બરાબર એવરી વીક આ બધા શબ્દો તમને યાદ કરાવ્યા હશે તો એટલા માટે આપણે અહીંયા સાદા વર્તમાન કાળને પકડવો પડશે સાદા વર્તમાન કાળના ઓપ્શન્સ કયા છે આઈએનજી વાળો ઓપ્શન તો સાદા વર્તમાન કાળમાં આવે જ નહીં બીજી વાત અહીંયા જુઓ સીની વાત છે ત્રીજો પુરુષ એક વચન છે તો ત્રીજા પુરુષ એક વચનમાં સાદા વર્તમાન કાળ સાથે એસએસ વાળું ક્રિયાપદ આવવું જોઈએ તો અહીંયા એસએસ વાળું ક્રિયાપદ આ નથી એટલે આને કાઢીએ અહીંયા પણ નથી તો આને પણ કાઢીએ અહીંયા આપણું સાચો જવાબ થશે ઓપ્શન એ રેરલી કમ્સ બરાબર શી રેરલી કમ્સ નાઉ તો શું થશે શી યુઝ ટુ વિઝિટ અસ એવરી વીક તેની દરેક અઠવાડિયે મુલાકાત લેતી હતી પહેલા બટ શી રેરલી કમ્સ નાઉ હવે તે ભાગ્યે જ આવે છે બરાબર છે ચલો તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન એ તેતાલીસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ નીતા ખાલી જગ્યા ટીવી મોસ્ટ ઇવનિંગ્સ મિત્રો અહીંયા શું વાત કરેલી છે વોચ એટલે જોવું તો નીતા મોસ્ટ ઇવનિંગ્સ એટલે દરેક સાંજે અથવા તો મોટા ભાગની સાંજે શું કરતી હોય છે ટીવી જોતી હોય છે એટલે કે અહીંયા નીતાની એક આદત બતાવેલી છે અથવા તો નીતાની હંમેશ માટેની ક્રિયા બતાવી છે બરાબર કે ભાઈ હંમેશા નીતા આવું કરતી હોય છે જનરલી નીતા સાંજ પડે એટલે ટીવી જ જોતી હોય ગઈકાલે પણ જોતી હશે આજે પણ કદાચ નીતા ટીવી જ જોતી હશે આવતીકાલે પણ જોશે એટલે કે આ એની એક આદત બની ગયો હોય એવી એક વાત છે અને જ્યારે આ પ્રકારની ક્રિયા દર્શાવી હોય ત્યારે આપણે કયા કાળનો પ્રયોગ કરીશું સાદો વર્તમાન કાળ ક્લિયર છે તો અહીંયા જ્યારે પણ નીતા સાંજ પડે એટલે મોટાભાગે શું કરતી હોય ટીવી જોતી હોય છે મોટાભાગની સાંજે નીતા ટીવી જોવે છે એવો આ વાક્યનો શબ્દ અર્થ થશે તો અહીંયા શું થશે સાદા વર્તમાનકાળના ઓપ્શન્સમાં આઈએનજી ના આવવું જોઈએ ઈસ પણ ના આવે સાદા વર્તમાનકાળના ઓપ્શનમાં બરાબર શું આવે તો કે ક્રિયાપદનું એસ વાળું અથવા એસ એસએસ વગરનું રૂપ અહીંયા ત્રીજો પુરુષ નીતા છે નીતા ત્રીજો પુરુષ એક વચન છે એક વચન નામ છે એટલા માટે આપણે એની પાછળ એસ ઈ એસ વાળું જે ઓપ્શન હોય એને સિલેક્ટ કરવાનું થાય બરાબર તો અહીંયા ઓપ્શન ડીમાં છે ઈ એસ તો સાચો જવાબ થશે ઓપ્શન ડી વોચિસ બરાબર તો નીતા વોચિસ ટીવી મોસ્ટ ઇવનિંગ્સ બરાબર છે ચલો આગળ વધીએ ચુમ્બાલીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈ ખાલી જગ્યા ધ કોટડિયા આ કોટડિયા સરનેમ છે તમે એટલે મુલાકાત લેવા માટે જઈ રહેલો છું મિત્રો ભવિષ્યની વાત છે હજુ ગયા નથી પણ આ સાંજે જવાના છીએ અથવા જવાનું છું જવાના છીએ ને જવાનું છું બરાબર તો અહીંયા કેવું વાત છે કે ભાઈ હું વ્યક્તિગત આયોજન કરું છું મારું અહિયાં વ્યક્તિગત આયોજન કરું છું મારું કે ભાઈ મારે સાંજે કોટડિયા ફેમિલીની મુલાકાત લેવા માટે જવાનું છે તો વ્યક્તિગત આયોજન હોય ત્યારે આપણે ત્યાં ચાલુ વર્તમાન કાળનો પ્રયોગ કરતા હોઈએ છીએ અને ત્યાં આપણે સાદા વર્તમાન કાળનો પણ પ્રયોગ કરતા હોઈએ છીએ પણ ક્યારે જ્યારે આપણે ચાલુ વર્તમાન કાળ ઓપ્શનમાં ન મળે તો પછી આપણે ત્યાં સાદા વર્તમાન કાળ તરફ જઈ શકાય પણ અહીંયા પહેલા આપણો પ્રાયોરિટી શું આવી જોઈએ તો કે ચાલુ વર્તમાન કાળ વાળો ઓપ્શન શોધવાનો ચાલુ વર્તમાન વાળા ઓપ્શનની અંદર આઈએન જે વાળું ક્રિયાપદ હોય અહીંયા નથી અહીંયા છે અહીંયા નથી અને અહીંયા પણ નથી તો આપણો એકમાત્ર સાચો જવાબ અહીંયા જો એમ આવે આઈની સાથે તો વિઝિટિંગ ધ કોટડીયા દિસ ઇવનિંગ આ સાંજે હું કોટડિયા ફેમિલીની મુલાકાત લેવા માટે જઈ રહ્યો છું બરાબર તો અહીંયા આપણે ચાલુ વર્તમાનકાળને પ્રાયોરિટી આપી પહેલા પણ સમજી લો કે આપણે અહીંયા ચાલુ વર્તમાન આપેલું ન હોય તો પછી અહીંયા આપણે વિઝિટને મૂકી શકીએ છીએ બરાબર પણ બનતા સુધીમાં આપણે ચાલુ વર્તમાનકાળ આપેલો જ હશે મિત્રો આ જ રીતે બીજી એક કન્ડિશન હોય શકે સમજી લો કે કોઈ ઓફિશિયલ આયોજન હોય અથવા કોઈ સામૂહિક આયોજન હોય અથવા કોઈ એવું આયોજન હોય કે જેનું ટાઈમ ટેબલ હોય બરાબર જ્યારે આ પ્રકારનું કોઈ આયોજન હોય તો ત્યાં પણ આપણે આવી રીતે પહેલાં છે ને પ્રાયોરિટી આપીશું તો પહેલાં ત્યાં આપણે સાદા વર્તમાનકાળને મૂકીશું સાદો વર્તમાન કાળ ના હોય તો પછી આપણે ત્યાં ચાલુ વર્તમાન કાળને મૂકીશું અને ચાલુ વર્તમાનકાળ પણ ઓપ્શનમાં ના હોય તો પછી ત્યાં આપણે સાદા ભવિષ્યકાળને મૂકીશું બરાબર છે તો આ યાદ રાખો ખાસ કે જ્યારે આપણે કોઈ ઓફિશિયલ સામૂહિક ટેબલ વાળું આયોજન આપેલું હોય તો આપણે એવા સમયે સાદો વર્તમાનકાળ મૂકીશું પહેલા સાદો વર્તમાન કાળ ના હોય તો ચાલુ વર્તમાન કાળ અને એ ના હોય તો સાદો ભવિષ્યકાળ બની શકે મિત્રો કે તમને ચાલુ વર્તમાનકાળ અને સાદો વર્તમાનકાળ આ બંને ઓપ્શન્સ આપેલા હોય તો પછી એવા સમયે પરીક્ષકે તમને એ એન્ડ બી સી એન્ડ ડી આ પ્રકારના બે ઓપ્શન્સ આ તમને આપવા પડે બરાબર છે ચલો તો અહીંયા આ વાતને ખાસ સમજી લો ઓફિશિયલ આયોજનમાં મિત્રો કેવું આયોજન હોય તો એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે ભાઈ આપણી ટેટની એક્ઝામ એપ્રિલમાં લેવાનારી છે તો અહીંયા એપ્રિલમાં લેવાની છે સામૂહિક વાત થઈ કે ભાઈ આખા એક સમૂહને લાગુ પડે છે તો પછી એવી વસ્તુ માટે એવી ક્રિયા માટે આપણે ત્યાં સાદો વર્તમાન પ્રયોગમાં લેવો પડે બરાબર છે ચલો આગળ વધીએ પિસ્તાલીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈ મેન્ટ ટુ રિપેર ધ બાઈક શું છે અહીંયા આઈ મેન્ટ ટુ રિપેર ધ બાઇક બટ આઈ ખાલી જગ્યા ટાઈમ ટુ ડુ ઇટ ટુડે બાઈક રિપેર કરવી હતી મારે આજે પણ આજે મને કરવા માટેનો સમય મળેલો નથી તો જુઓ મિત્રો અહીંયા શું કહે છે કે ભાઈ બાઇક રિપેર કરવી હતી ઈચ્છા હતી આજે કે બે રિપેર કરી લઈએ પણ આજે એ કરવા માટે સમય જ ન મળ્યો તો જો અહીંયા કહે છે ત્યારે સમય હજુ પૂરો થયો નથી હજુ આજનો દિવસ ચાલુ છે જ્યારે માણસ આવું કહેતો કે ભાઈ આજે યાર સમય જ ના મળ્યો તો એ દિવસ તો ચાલુ જ છે હજુ એ દિવસ પૂરો થયો નથી તો જ્યારે સમય પૂરો ન થયો હોય સમય પૂરો ન થયો હોય તો આ તો તમને ખબર જ પડી જાય મિત્રો કે જ્યારે બે વસ્તુઓ હજુ વાક્યની અંદર બે બાબતો હોય એક ક્રિયા હોય અને બીજો સમય હોય બરાબર હવે આ ક્રિયા અને સમય બંને પૂરા થઈ ગયા હોય ને તો આપણે ભૂતકાળ તરફ વધી શકીએ પણ જો આ બંનેમાંથી એક પણ અધૂરું હોય હજુ પૂરું થયું ન હોય તો પછી આપણે ત્યાં પૂર્ણ વર્તમાનકાળ તરફ જવું પડે બરાબર ત્યાં આપણે પૂર્ણ વર્તમાનકાળ તરફ જવું પડે સમજાય છે મિત્રો તો તમે જ્યારે પણ પરીક્ષાની અંદર કન્ફ્યુઝન ફીલ કરો કે ભાઈ આની અંદર શું કરવું તો તમારે આ વાત મગજમાં ફિટ કરવાની કે ભાઈ ક્રિયા અને સમય ભૂતકાળમાં બંને વસ્તુ પૂરી થયેલી હોવી જોઈએ આ બંને ક્વોલિફિકેશન્સ એની પાસે હોવા જોઈએ પણ જો એક ક્રિયા પૂરી થઈ છે અને સમય પૂરો થયો નથી તો પછી આપણે ત્યાં પૂર્ણ વર્તમાન કારને સિલેક્ટ કરવો પડે તો હવે અહીંયા જુઓ બાઇક રિપેર કરવાની ઈચ્છા હતી પણ આજે સમય ન મળવાની જે ક્રિયા છે એ ક્રિયા પૂરી થઈ ગઈ કે ભાઈ સમય ન મળ્યો પણ હજુ આજનો દિવસ પૂરો થયો નથી જ્યારે માણસ આ બોલે છે કે ભાઈ હજુ આજે મને સમય જ ન મળ્યો તો આજનો દિવસ હજુ ચાલુ છે અને એટલા માટે આપણે ત્યાં પૂર્ણ વર્તમાનકાળ મૂકીશું પૂર્ણ વર્તમાન આવે હેવ અને હેઝ તો ચલો અહીંયા આપણે આ એમ વાળો કાઢી નાખીએ હેડ વાળો પણ કાઢી નાખીએ ઓપ્શન હવે જુઓ બે ઓપ્શન્સ આપણી જોડે વધ્યા છે બંનેમાં હેવ છે અને બંનેમાં હેવ પછી નોટ છે પણ અહીંયા હેવન્ટ પછી આપણને અહીંયા ક્રિયાપદ આપેલું છે હેવ એટલે મળવું બરાબર શું થાય હેવ એટલે મળવું અથવા તો હોવું તો અહીંયા વાક્યનો અર્થ એવો થાય છે કે ભાઈ બાઇક રિપેર કરવી હતી પણ આજે રિપેર કરવાનો સમય જ નથી મળ્યો અથવા તો નથી આપણી મારી પાસે રહ્યો તો એટલા માટે અહીંયા આપણે પાછળ ક્રિયાપદ તો મૂકવું જ પડશે તો અહીંયા ક્રિયાપદ છે જ નહીં ઓપ્શન ડીમાં તો અહીંયા એકલું ખાલી હેવન્ટ આપી દીધું છે તો એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી હેવન્ટ હેડ બરાબર તો અહીંયા શું છે આઈ મેન ટુ રિપેર ધ બાઈક બટ આઈ હેવન્ટ હેડ ટાઈમ ટુ ડુ ઇટ ટુડે મારે આજે બાઇક રિપેર કરવી હતી પણ આજે એ કરવા માટે મને સમય જ મળ્યો નથી ક્લિયર છે મિત્રો તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી હેવન્ટ હેડ આ વસ્તુ તમે મગજમાં ફિટ કરી લેજો બરાબર ક્રિયા અને સમયવાળી કે ભાઈ બંને વસ્તુ પૂરી થાય તો આપણે ભૂતકાળ તરફ વધવાનું પછી ત્યાં કોઈ પૂર્ણ વર્તમાનકાળની ગુંજાઈશ રહેતી નથી પણ ક્રિયા પહોંચતી ગઈ છે અને સમય બાકી છે તો પછી આપણે પૂર્ણ વર્તમાનકાળ તરફ જઈશું ચલો આગળ વધીએ છતાલીસ નંબરનો ક્વેશ્ચન જોઈશું વેન આઈ ખાલી જગ્યા માય ડિનર આઈ વેન્ટ ટુ બેડ અહીંયા હેડ એટલે લેવાની વાત છે કે ભાઈ મેં જયારે મારું ડિનર લીધું એવો જ હું તરત સુવા માટે જતો રહ્યો બરાબર છે અહીંયા શું કીધું છે કે ભાઈ જ્યારે મેં મારું ડિનર લીધું એવો જ હું તરત સુવા માટે જતો રહ્યો તો અહીંયા વાક્યની અંદર બંને બે ક્રિયા થઈ છે કેટલી ક્રિયા થઈ છે બે ક્રિયાઓ થઈ છે અને બે ક્રિયાઓ કેવી થઈ છે તો કે તરત થયેલી છે બરાબર કે ભાઈ અહીંયા એક ક્રિયા પૂરી થઈ કે ભાઈ મેં ડિનર લીધું આ એક ક્રિયા પૂરી થઈ એના પછી તરત સુવા માટેની જે ક્રિયા થઈ એ બીજી ક્રિયા પણ કેવી થઈ તરત થઈ તો જ્યારે અહીંયા હું લખું ચલો જ્યારે એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય બરાબર એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય તો ત્યારે આપણે એક ક્રિયા સાદા ભૂતકાળમાં હોય એટલે કે પહેલી ક્રિયા સાદા ભૂતકાળમાં હોય તો બીજી ક્રિયાને પણ આપણે સાદા ભૂતકાળમાં જ મૂકતા હોઈએ છીએ બરાબર છે મિત્રો તો અહીંયા જુઓ આઈ વેન્ટ ટુ બેડ હું સુવા માટે જતો રહ્યો તો આ એક ક્રિયા આપણે સાદા ભૂતકાળની મળી તો આપણે આ જે બીજી ક્રિયા છે અહીંયા ખાલી જગ્યાવાળી એની અંદર પણ આપણે સાદો ભૂતકાળ પ્રયોગમાં લેવો પડશે સાદા ભૂતકાળની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ હેઝ કે હેડને મૂકતા નથી એની અંદર સહાયકારક ક્રિયાપદ ન આવે એની અંદર શું આવે તો કે ભૂતકાળનું રૂપ આવે બરાબર તો અહીંયા તો જુઓ હેવ અને હેડ આપેલું છે આ બધું નીકળશે કેમ નીકળી જશે આ બધું કારણ કે એકલું ભૂતકાળનું રૂપ આપણે મૂકવું પડે સાદા ભૂતકાળમાં તો અહીંયા આપણે એકલું ભૂતકાળનું રૂપ હેવનું થાય હેડ બરાબર એવું ભૂતકાળનું રૂપ અને ભૂતપૂર્ધન શું થાય તો કે હેડ થાય તો અહીંયા જે ભૂતકાળનું રૂપ છે બરાબર તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી સમજાય છે મિત્રો આની અંદર કયો નિયમ લાગુ પડ્યો તો કે બે ક્રિયા થયેલી હોય એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય અને એક ક્રિયા સાદા ભૂતકાળમાં હોય તો આપણે બીજા વાક્યની અંદર પણ સાદા ભૂતકાળની ક્રિયાનો પ્રયોગ કરવાનો થાય તો અહીંયા એક હતું એટલે અહીંયા બીજામાં પણ આપણે સાદો ભૂતકાળ મૂક્યો બરાબર ચાલો સુડતાલીસ માં નંબરનો ક્વેશ્ચન જોઈએ ધ બેબી ખાલી જગ્યા ઓલ મોર્નિંગ ઓલ મોર્નિંગનો અર્થ થાય છે મિત્રો આખી સવારથી બરાબર તો હવે જુઓ અહીંયા આજે ઓલ મોર્નિંગ છે જ્યારે આવો ઓલ શબ્દ આવતો હોય ને ત્યારે આપણે એની આગળ ફોર કે એવા કોઈ પ્રિપોઝિશનનો ઉપયોગ કરતા હોતા નથી તો અહીંયા એક વાત એ પણ સમજવા જેવી છે એ કદાચ આપણને સમય મળે ને આપણે પ્રિપોઝિશનનો વિડીયો જોઈશું તો એની અંદર એ વાત સમજીશું પણ અત્યારે એટલું જુઓ કે ધ બેબી ખાલી જગ્યા ઓલ મોર્નિંગ એટલે કે બાળક સવારથી રડી રહેલું છે તો અહીંયા રડવાની ક્રિયા શું છે સવારથી થયેલી થઈ રહેલી છે બરાબર બાળક સવારથી ક્રિયા કરી રહેલું છે કઈ ક્રિયા રડવાની ક્રિયા કરી રહેલું છે તો અહીંયા ઓલ મોર્નિંગ એટલે સવારથી અર્થ થશે કઈ સવાર ઓલ એટલે આખી સવારથી બરાબર અહીંયા આખી સવારથી લખી લઈએ તો આખી સવારથી બાળક રડતું રહેલું છે તો અહીંયા રડતું રહે રહેવાની એક ક્રિયા ચાલુ છે અને ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે ત્યાં ચાલુ પૂર્ણ પૂર્ણકાળનો પ્રયોગ કરવાનો હવે પેલો પેલી વાત આપણને પાછી યાદ આવે કે ભાઈ ચાલુ પૂર્ણકાર ત્રણ હોય ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હોય ચાલુ પૂર્ણ કાળ હોય અને ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય આમાંથી આપણે કયા કાળનો પ્રયોગ કરવાનો તો કે જ્યારે વાક્યની અંદર આપણને કોઈ ભૂતકાળ સૂચક શબ્દ ન જોવા મળતો હોય ત્યારે આપણે એને વર્તમાનકાર ગણી લેવાનો તો અહીંયા આપણે બાળક સવારથી રડી રહેલું છે અત્યારે પણ રડવાની ક્રિયા એની ચાલુ છે એવી વાત કરેલી છે તો એટલા માટે અહીંયા પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો આપણે પ્રયોગ કરવો પડશે અહીંયા ભૂતકાળ કે ભવિષ્ય ચાલુ પૂર્ણ કાળમાં શું આવે તો કે હેવ હેઝ વાળું આવે હેવ હેઝ તો આવવું જોઈએ પછી બિન આવે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે ઇન શોર્ટ હેવ હેઝ તો આવે જ ચાલુ પૂર્ણકાળમાં તો અહીંયા આમાં હે વેઝ નથી આમાં પણ નથી અને આમાં પણ નથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી હેઝ બિન ક્રાઇમ બરાબર મિત્રો આ હું તમને સમજાવું છું એટલા માટે બાકી એમ તો જવાબ લાવવો હોય તો અહીંયા બાળક સવારથી રડી રહેલું છે સવારથી ક્રિયા ચાલુ રહેલી છે એટલા માટે અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કરાવે ઓપ્શન ડી એવી રીતે પણ આપણે આને સોલ્વ કરાવી શકીએ બરાબર એટલે જેને ઉતાવળ લાગતી હોય કે ભાઈ અહીંયા તો બહુ સમય લાગે છે આપણે બને ત્યાં સુધી રિવિઝન કરાવવાના પર્પઝથી મેક્સિમમ સ્પીડથી જ ભણાવીએ છીએ પણ તો પણ કોઈને એવું લાગતું હોય તો પછી તમે પેલા એકદમ કહેવાય ને કે એકદમ શોર્ટ ટ્રીક વાળા જે બાબા હોય એની પાસે જઈ શકો છો બરાબર છે ચલો તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી હેઝ બિન ક્રાઇંગ ધ બેબી હેઝ બિન ક્રાઇંગ ઓલ મોર્નિંગ સવારથી બાળક રેડી રહેલું છે આખી સવારથી બરાબર ચલો અડતાલીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ મેન ખાલી જગ્યા એબલ ટુ એબોલિશ વોર્સ અપ ટુ નાઉ બટ મેબી દે વિલ ફાઇન્ડ અ વે ઇન ધ ફ્યુચર અહીંયા એબોલિશનો અર્થ થાય છે નાબૂદ કરવું અહીંયા વાક્યનો અર્થ કરવાનો પ્રયત્ન કરીએ અહીંયા જુઓ હેવ નેવર અથવા તો તો નો અર્થ થાય છે હોવું અથવા તો થવું બરાબર તો મેન ખાલી જગ્યાએ એબલ ટુ એબોલિશ વોર વોર્સ એટલે યુદ્ધ અપ ટુ નાવ જો અહીંયા અપ ટુ નાવ આપણને આપેલું છે જ્યારે વાક્યની અંદર આપણને અહીંયા આપણે શોર્ટ ટ્રીક પહેલા જોઈ લઈએ જ્યારે વાક્યમાં આપણને અપ ટુ નાવ અપ ટુ પ્રેઝન્ટ અપ ટુ ધ પ્રેઝન્ટ આવી રીતે હોય અથવા તો અપ ટુ નાવ અપ ટુ ધ પ્રેઝન્ટ પછી અપ ટુ ધ મોમેન્ટ આ પ્રકારના તમને જયારે ફ્રેઝિસ જોવા મળે વાક્યની અંદર તો ત્યાં આપણે કયા કાળ તરફ જવાનું તો ત્યાં આપણે પૂર્ણકાળ તરફ જવાનું બરાબર અને પૂર્ણકાળ પણ કયો હશે તો કે પૂર્ણ વર્તમાનકાળ હોવો જોઈએ